पोरबंदर ना मोकर गाम खाते सीम विस्तार नो रस्तो के जे राणा वडवाड़ा गाम तरफ जवा माटे पण उपयोग मां लेवाय छे ते रस्तो खूब ज बिस्मार हालत मां जोवा मळे छे जेने लईने उच्च कक्षा सुधी रजूआतો કરવામાં આવી છે। પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના મોકર ગામની પૂર્વ તરફના સીમ વિસ્તારમાં તલીપટી વિસ્તારમાં આવવા જવાનો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળે છે। દાયકાઓથી આ રસ્તો કાચો જ છે તે પાકો રસ્તો બનાવવા માટે ગ્રામજનોએ અનેક વખત રજૂઆતો પણ કરી છે પરંતુ રસ્તાના વિકાસ અંગે કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી। दर वर्षे ચોમાસાની ઋતુમાં આ રસ્તા પર પાણી ભરાઈ જાય છે અને મોટા મોટા ખાડાઓ પડે છે જેને કારણે આ વિસ્તારમાં પોતાની ખેતીની જમીન ધરાવતા લગભગ 200 જેટલા ખેડૂત પરિવારો રસ્તાના કારણે જ ખેતી કામ કે વાવેતર કરી શકતા નથી। દર વર્ષે ચોમાસા બાદ પોતાના ખેતર સુધી પહોંચવા માટે આ વિસ્તારના 200 જેટલા ખેડૂત ભાઈઓ સાથે મળીને સ્વખર્ચે રસ્તાનું સમારકામ કરે છે। માત્ર 1.5 કિલોમીટર જેટલો લાંબો આ રસ્તો વહેલી તકે પાકો રસ્તો બનાવવામાં આવે તે માટે આજે મોકર ગામના આગેવાનોએ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓ સમક્ષ રજૂઆતો કરી છે। ગામના સરપંચ બોલું છું, લક્ષ્મણભાઈ રાજાભાઈ જોડ। અમે રજૂઆત કરી, અમે રસ્તાને તલીપટી સીમ રજૂઆત કરાવ્યા છે। અમે અમારો રસ્તો ખરાબ બહુ થઈ ગયો છે, 200 ખેડૂત છે, એ બાજુ રસ્તો બહુ ડાઉન છે, રસ્તો ધોવાઈ પટી છે અમારે સીમનો, એમાં 3 કિલોમીટર તો બહુ ખરાબ થઈ ગયો છે, 7 કિલોમીટર જો રન છે એ બહુ અટાણે બહુ ગંભીર છે, કોઈ ખેડૂત જઈ જ નથી શકતો ત્યાં અત્યારે। અહીં તમારે પોરબંદર અહીંયા આવ્યા છે જિલ્લા પ્રમુખને, અમે મામલતદાર સાહેબ પાસે ગયા હતા, ટીડીઓ પાસે ગયા હતા, અત્યારે તમારે પાસે જિલ્લા પ્રમુખ છે, અગાઉ કલેક્ટર સાહેબને રજૂઆત કરી, કોપી નોડેલી છે એમાં। આ રસ્તો મૂળ કાચો હોવાને કારણે ખેડૂતોને મોટી મુશ્કેલી પડી રહી છે। તો રાણા વડવાડા ગામ તરફ જવા માટે પણ આ જ રસ્તાનો ઉપયોગ થાય છે ત્યારે પાણીનો ભરાવો અને મસમોટા ખાડાઓને કારણે ખેડૂતોના પાક વાવેતર પણ થઈ શકતા નથી। આ અંગે અગાઉ જિલ્લા કલેક્ટર પાસે પણ રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે। વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।